કોંગ્રેસનો આજે 135મો સ્થાપના દિવસ છે, જેથી સુરતમાં કોંગ્રેસના સ્થાપના દિવસને લઈને કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 135મો ધ્વજવંદન કાર્યક્રમ બાબુ રાયકાની ઉપસ્થિતિમાં થયો હતો. આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 135મો સ્થાપના દિવસ છે. એના અંતર્ગત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિએ 135મો સ્થાપના દિવસ મનાવવાનો કાર્યક્રમ કર્યો છે. આજે ધ્વજવંદનનો કાર્યક્રમ કરીને કોંગ્રેસ પક્ષ જે બિનસાંપ્રદાયિકતાને ટકાવવા માટે, એનું રક્ષણ કરવા માટે, દેશના ભાગલા થતા અટકાવવા માટે અને દેશના જે પણ જિહાદી તત્વોને, દેશને ટુકડા કરવાવાળા તત્વોને સામે લડી લેવા માટેનું નેમ લેવાની વાત કરી છે, ત્યારે આજે કોંગ્રેસ પક્ષે CAA અને NRC ને NPR જેવા જે કાળા કાયદાઓ લાવવામાં આવે છે એનો વિરોધ કરવા માટે પણ અત્યારે અમે ઠરાવ કરવાના છીએ. અને કોંગ્રેસ પક્ષ હંમેશા આવા તત્વો સામે લડશે. જ્યારે દેશના ટુકડા કરીને, દેશને અખંડિતને ભયમાં મૂકીને જે અત્યારે રાજકીય પક્ષો, જે પણ એક રાજકીય પક્ષ મોટો ટાર્ગેટ લઈને બેઠા છે, ત્યારે અને એક કોમને ટાર્ગેટ બનાવીને જે રીતે રાજ કરવા માગે છે તે કદાપી ચલાવી લેવા નહીં માગશે. અને આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સ્થાપના દિવસ છે અને અમે હવે પછી રાષ્ટ્રીય કોંગ્રેસના નેજા હેઠળ ભારત દેશના એકતા અને અખંડિતતા માટે જે પણ કરવું પડશે, જે પણ યોગદાન આપવું પડશે, બલિદાન આપવું પડશે, આપવા માટે દરેક કાર્યકર કટિબદ્ધ છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.